પછીનો વિડિયો છે એ આપણે આ સ્તંભાલેખ એટલે બાર ચાર્ટ એનો વ્યવહારમાં કેવો ઉપયોગ થાય છે એનો એક દાખલો આપ્યો છે. એ પણ બહુ સહેલો છે, આપણે જોઈ લઈએ કે એટલે કે છે કે નીચે જે સ્તંભાલેખ આપ્યો છે એમાં વિદ્યાર્થીઓએ એટલે સત્રની વચ્ચેની પરીક્ષા અને ફાઇનલ એક્ઝામમાં કેટલો સુધારો થયો, સૌથી વધારે વધારે કોણે સુધર્યું એ આપણે આ ગ્રાફ ઉપરથી એટલે સ્તંભાલેખ આપણે જો એક એક વ્યક્તિના બે બે આપ્યા છે સ્તંભ એટલે થોડો જરા જુદો ગ્રાફ છે. એટલે એટલે જે બ્લુ છે એ છમાસિક પરીક્ષા કયો અને લાલ છે એ વાર્ષિક પરીક્ષા કયો. તો છમાસિક અને વાર્ષિકમાં સૌથી કેટલા સુધર્યા એટલે એટલે પેલું જાસ્મીન છે, જાસ્મીને છમાસિકમાં 73 હતા અને અને વાર્ષિક પરીક્ષામાં લગભગ 78 હતા. તો 5% એનો સુધારો થયો એટલે બરોબર આપ્યા નથી એટલે પણ આ તો ધાર્યું છે, આશય કર્યું છે. અને બીજો વિદ્યાર્થી જેફ છે અને જેફના જો કરતા વાર્ષિકમાં ઘટ્યા છે એટલે એટલે 85 માંથી 83 થયા છે એટલે એ એટલે એનો સુધારો કઈ નથી હોય, એને માઇનસ થયું એટલે જેફની આપણે ગણતરીમાં નહીં આવે. એટલે નેવિન છે એટલે એ પણ એનો સુધારો થયો છે પણ લગભગ જાસ્મીન જેટલો જ, કારણ કે એ લગભગ પેલામાં 73 ને 78 ને બદલે અહીંયા 83 ને 83 માંથી એટલે એને પરીક્ષામાં સારું કર્યું પણ સુધારો આપણે શોધવાનો છે કેટલો સુધારો થયો. એટલે લગભગ 83 હતા એમાંથી 88 થયા એટલે લગભગ એના જેટલો જ 5 એટલે 90 જાસ્મીન સુધારો ભાઈનો સરખો જ થયો, 90ના આમ માર્ક વધારે છે. પણ હવે એલેક્ઝાન્ડ્રા એલેક્ઝાન્ડ્રા બોલે એલેક્ઝાન્ડ્રાને છમાસિકમાં 82 હતા અને વાર્ષિકમાં લગભગ 95 જેવા થયા એટલે એ લગભગ 13 માર્કનો સ્કોર એટલે લગભગ સૌથી વધુ સુધારો થયો એનો. અને અને માર્ટા જે છે એ એના ઉલટાના ઘટ્યા છે છમાસિક કરતા વાર્ષિકમાં એટલે એટલે એનો કંઈ સુધારો પરિણામ સુધર્યું નથી એમ કહી શકાય. એટલે એટલે આન્ડ્રાઇડેઝ એટલે આવી રીતે આનો જવાબ થાય કે કોણ સૌથી વધારે એટલે છમાસિકથી વાર્ષિકમાં સૌથી સુધારો કોનો થયો એ આ રીતે શોધ્યું.